આ સુરતની જનતા જેને વિશેષ રૂપે સમાજના અનેક કામોની અંદર હંમેશા ખૂબ મોટું યોગદાન આપ્યું છે, તમારા સૌની તાકાતથી સુરતનો વિકાસ અદભુત થઈ રહ્યો છે. આ સૌ સુરતના શહેરીજનોને હું પૂછવા માંગુ છું, તમે એરપોર્ટથી બહાર નીકળો અને અઠવા લાઇન્સ તરફ આવો, એરપોર્ટથી બહાર નીકળીને અઠવા લાઇન્સ તરફનો એ રોડ કેવો લાગ્યો? રોડ પર ગયા જ કે નહીં? અહીંયા બેઠેલા સૌ લોકો એરપોર્ટથી બહાર નીકળીને અઠવા લાઇન્સ વાળો રોડ જોયો કે નહીં? તો આ બાજુ અવાજ કેમ નથી આવતો, જોયો કે નહીં? કેવો લાગ્યો? સુરતમાં કે ભારતમાં છો એવો નહીં, જેમ વિદેશની ધરતી પર રોડોના ફોટો પાડો ને, દિલ્હીથી અનેક મુખ્યમંત્રીઓ આજુબાજુના રાજ્ય જોડે આવે ને તો છુપાઈ છુપાઈને ફોટા પાડીને ત્યાં કોપી કરવાનો પ્રયાસ કરે છે. આ તમારી તાકાત છે. હવે જાહેરમાં તો કહેવાય નહીં કે હું સુરત કોઈ બીજા કામ માટે આવેલો, પણ ત્યાંના રોડો જોયા, બ્રિજો જોયા તો અમને શરમ આવી કે વાદાઓ ના ચાલે, આ પ્રકારનું કામ કરવું પડે. અહીંયા અનેક લોકો પોતાના પરિવાર જોડે જીડી ગોઈંકાના એ વોકવે પર ગયા કે નહીં? ભાઈ કેવો લાગ્યો? આપણું સુરત સિંગાપુર નહીં, પરંતુ ભવિષ્યની અંદર સિંગાપુર સુરત જેવું બને એવું કામ કરવાનું છે. હવે આજકાલ ચૂંટણી સમયે અનેક લોકો આવે, હમણાં ચૂંટણી ટુરિઝમ ચાલે છે, અલગ અલગ રાજ્યના તમામ શક્તિઓ એક થઈને ગુજરાતને તોડવાનો પ્રયત્ન વર્ષોની જેમ આ વર્ષે બી કરી રહ્યા છે. હવે હેલ્થ મોડલની વાત કરનાર અનેક નેતાઓને હું કહેવા માંગુ છું, આ 5-10 રૂપિયાની પડીકીમાં દવાઓ આપવી એ તો 25 વર્ષ પહેલા આ ગુજરાત સરકારે ગુજરાતની જનતા જોડે મળીને ગુજરાતના ખૂણે ખૂણે એવા ક્લિનિકો ખોલી લીધા અને હજારો લાખો લોકો એની વ્યવસ્થાઓ લઈ રહ્યા છે. ગુજરાતનું હેલ્થ મોડલ એટલે શું? ભારતીય જનતા પાર્ટીનું હેલ્થ મોડલ એટલે શું? અહીંયા બેઠેલા હજારો લોકોના ઘરમાં આદરણીય મોદી સાહેબે આપેલી ભેટ જરૂરથી તમારા ઘરમાં હશે, એનું નામ છે આયુષ્માન ભારત કાર્ડ. 5 લાખ રૂપિયાનું એ કાર્ડ, તમારા પરિવારમાં કોઈ બી પ્રકારની બીમારીની ચિંતા હવે નથી રહી. કોઈ બી હોસ્પિટલમાં જાઓ ને, માત્ર એ કાર્ડ મૂકવાનું એટલે 5 લાખ રૂપિયાની તમામ ટ્રીટમેન્ટ તમને લોકોને મફતમાં કરી આપવાનું. આનું કામ કહેવાય હેલ્થનું મોડલ. હેલ્થના મોડલની જયારે વાત થાય છે ત્યારે આ દેશમાં એકમાત્ર રાજ્ય એવું છે કે જે રાજ્યના તમામ તાલુકાઓ પર ડાયાલિસિસ સેન્ટર સરકાર દ્વારા ખોલવામાં આવે. આ દેશમાં એકમાત્ર એવું રાજ્ય છે કે જે રાજ્યના જિલ્લાના કેન્દ્ર પર સૌથી મોટા પાયે કીમોથેરાપી કેન્સરની અંદર ફ્રી ટ્રીટમેન્ટ કઈ રીતે થાય એનું આયોજન કરનાર આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપ સૌ વતી હું અભિનંદન આપું છું, એમનો આભાર માનું છું. માત્ર વાતો નહીં, આ એક જ રાજ્ય એવું છે કે જ્યાં 5-10 રૂપિયાની ટીકડીઓની વાત નહીં, પરંતુ આ રાજ્યની અમદાવાદમાં સિવિલ હોસ્પિટલની અંદર લીવર કિડની હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન થાય છે. આપણા સુરતથી જ નહીં, બોમ્બે ને ચેન્નઈથી બી લોકો આ મફતના ભાવનું ઓપરેશન આપણી રાજ્ય સરકાર દ્વારા જે થાય છે એ કરવા આવે છે. ભારતીય જનતા પાર્ટીએ જે જવાબદારી આપી છે એ જવાબદારી આજે આપણા સૌના આશીર્વાદથી હું ફોર્મ ભરવા જઈ રહ્યો છું. દર વર્ષની જેમ મને અપેક્ષા છે કે આ વર્ષે બી ફોર્મ ભર્યા પછીની જવાબદારી સંપૂર્ણ તમારી રહેશે. આ ચૂંટણી હું નહીં પરંતુ તમારે લોકોએ લડવાની છે. તમે તૈયાર છો? ભાઈ બધા એક સાથે બે હાથ ઊંચા કરીને હા કે ના કે. આ ચૂંટણી તમે લડવા માટે તૈયાર છો? આ ચૂંટણી તમે લોકો લડવા માટે તૈયાર છો? આ મારી બંગડોલીથી આટલી મોટી સંખ્યામાં બહેનો આવી છે. ભાઈ બહેને આપ સબ ચુનાવ લડને કે લીએ તૈયાર હો? ઘર ઘર મોદી, હર ઘર મોદી. આ મજુરા વિધાનસભાનો માહોલ એક અલગ પ્રકારનો હોય છે. આ વિધાનસભાના નાગરિકો
વર્ષોથી મોદી સાહેબ જોડે જોડાયેલા છે. અને એક લોકો મને પૂછ્યું આજે કે ચૂંટણીમાં રિઝલ્ટ શું આવશે. મેં એમને કહ્યું કે ચૂંટણી હું નથી લડતો, ચૂંટણી મારી વિધાનસભાના સૌ નાગરિકો લડે છે, એક સાથે લડે છે. આ ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટીનો નાતો એ વર્ષો વર્ષથી ચાલતો આવે છે અને આ નાતો અવિરત ચાલશે. ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના નાગરિકો એક સિક્કાના બે પ્યાલું છે. આપણા સૌનો સંબંધ કેવો છે? આ સંબંધનો અંદાજો આઠમી